Before I start the video, I would like to introduce myself. My name is Shivam Modi, working as a lecturer in Department of Mechanical Engineering at Government Polytechnic, Palanpur. So friends, let's begin. Good morning. Tool Engineering ના સબ્જેક્ટમાં તમારું સ્વાગત કરું છું. જો તમારી 6th સેમેસ્ટરનું બધાને સ્ક્રીન વિઝિબલ છે? ઓકે વેરી ગુડ. ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોગ્રામ, એમાં 6th સેમેસ્ટરમાં આ બધા સબ્જેક્ટનો સમાવેશ થશે. ફર્સ્ટ છે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, સેકન્ડ ટૂલ એન્જિનિયરિંગ, બરાબર. થર્ડ વન ઇઝ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, પછી ઇલેક્ટિવ છે. તો હવે ઇલેક્ટિવમાં તમારે કયા સબ્જેક્ટ ચૂઝ કરવાના છે? આપણી કોલેજમાં તો મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, ઓકે, અને એક ફેબ્રિકેશન ટેકનોલોજી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે પ્રોજેક્ટ 2, બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ છે? પ્રોજેક્ટ 2, કે જેમાં તમે રિયલ પ્રેક્ટિકલ પરફોર્મન્સ આપવાનું રહેશે, બરાબર. તો આ થઈ ટીચિંગ સ્કીમ તમારી. સપોઝ હવે આપણે ટૂલ એન્જિનિયરિંગની વાત કરીએ, ટૂલ એન્જિનિયરિંગ, તો તમે જોશો લેક્ચર કેટલા છે અંદર? 3 લેક્ચર આવશે વીકલી. વીકલી કેટલા લેક્ચર આવશે? 3, બરાબર. ટ્યુટોરિયલ 0 છે, એટલે ટ્યુટોરિયલ 0 એટલે આપણે કંઈક થિયરીનું એટલું બધું કામ કરવાનું નથી. પ્રેક્ટિકલની 2 અવર્સ છે, બરાબર. આ બધા જે પોઈન્ટ્સ લખેલા છે એ અવર્સમાં છે, બરાબર, કલાકમાં. તો પ્રેક્ટિકલના કેટલા કલાક છે? 2 કલાક, મતલબ 1 લેબ આવશે. હવે હું X3 અને X6 બેચ છે, જે X3 બેચ અને X6 બેચ, એની લેબોરેટરી ટૂલ એન્જિનિયરિંગની હું લઈશ. મારું વીકમાં 1 વાર લેક્ચર આવશે, બીજા 2 લેક્ચર SN ચૌહાણ સાહેબ અને આપણે બીજા કોઈ લેશે, એ ખબર નથી કોણ છે. SN ચૌહાણ સાહેબ એઝ અ સબ્જેક્ટ કોઓર્ડિનેટર એ લેવાનું છે. તો એમ કરીને આ સબ્જેક્ટની ટોટલ ક્રેડિટ કેટલી થઈ? 5 ક્રેડિટ થઈ, બરાબર. હવે એઝ પર રૂલ આપણે થિયરી માર્ક્સ ઉપર ચર્ચા કરીએ. તો થિયરી માર્ક્સ કેટલા છે એના? એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન જેને કહેવાય, તો એમાં 70 માર્ક્સની એક્ઝામ લેવાશે GTU દ્વારા, બરાબર. જે અત્યારે હાલ COVID-19ના કારણે લેવાતી નથી, પણ જો રેગ્યુલર સિસ્ટમ ચાલુ થઈ જશે ત્યારે 70 માર્ક્સની એક્ઝામ લેવાશે. પ્રોગ્રેસિવ એસેસમેન્ટ 30 માર્ક્સનું, બરાબર. તો એ 30 માર્ક્સ એમાંથી તમારે મિડ સેમ જે આપણે લઈએ છીએ PA1 PA2 PA3 એ એમાંથી 30 માર્ક્સના ઇક્વલ તમને માર્ક્સ આપવામાં આવશે. તો 70 અને 30 કેટલા થયા? 100 થઈ ગયા. તો 100 માર્ક્સ તમારી થિયોરિટિકલ એક્ઝામના છે. હવે તમારું પ્રેક્ટિકલ માર્ક્સ ઉપર ફોકસ કરીએ, તો એમાં બી સેમ ESE એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન અને પ્રોગ્રેસિવ એસેસમેન્ટ. હવે ESE મીન્સ શું? કે જેમ આપણે 5th સેમેસ્ટરમાં જે તમારા વાયવા લીધા ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના, જે એક્સટર્નલ વાયવા તરીકે હું અપીયર થયો હતો, બરાબર, 1-2 દિવસ આપણે ગોઠવ્યા હતા, એ 20 માર્ક્સ. એમાં ક્વેશ્ચન આન્સર જ હશે ખાલી. ક્વેશ્ચન આન્સર, હું જે ક્વેશ્ચન પૂછીશ એના તમારે આન્સર આપવાના છે, બરાબર. તો એના રહેશે કેટલા? 20 માર્ક્સ. એવી જ રીતના પ્રોગ્રેસિવ એસેસમેન્ટ. પ્રોગ્રેસિવ એસેસમેન્ટ એટલે જે આ પ્રેક્ટિકલ આવશે, 5-6 પ્રેક્ટિકલ આવશે, એ આપણે હમણાં લેટર ડિસ્કશન કરીએ આપણે. તો એ જે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ છે એના કેટલા માર્ક્સ છે? ઇક્વલ ટુ 30 માર્ક્સ. તો એ સેમામાંથી મળશે કે તમે ડે બાય ડે કેટલો તમારો રેકોર્ડ, તમે કેટલા પ્રેક્ટિકલ્સ માઇક્રોસોફ્ટ ટીમમાં અપડેટ કરી રહ્યા છો, બરાબર. તમારી એટેન્ડન્સ કન્સિડર થશે, જે તમે લેક્ચર લેબમાં કેટલી એટેન્ડન્સ રાખો છો, બરાબર. આમાં તમે PA1 PA2 લેવાશે એ તમારા માર્ક્સ કેટલા આવે છે, એ બધું, મતલબ પ્રોગ્રેસ, હોલ સેમેસ્ટરની પ્રોગ્રેસ એ શું છે, એના 30 માર્ક્સ તમને આપવામાં આવશે, બરાબર. તો ટોટલ ગ્રાન્ડ ટોટલ કેટલું થયું? 150 માર્ક્સ. ક્લિયર? આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું ભાઈ? વિદ્યાર્થી મિત્રો, કોઈને કંઈ ટીચિંગ સ્કીમમાં ક્વેરી હોય તો બોલો. ટૂલ એન્જિનિયરિંગમાં અક્ષય રાવલ, કોઈને નથી? કોઈ ક્વેરી નથી, વેરી ગુડ. તમને આમાં ખબર પડી ગઈ છે, બરાબર. ટૂલ એન્જિનિયરિંગમાં લેક્ચર કેટલા? 3 આવશે વીકલી, ટ્યુટોરિયલ 0, પ્રેક્ટિકલ 2, ક્રેડિટ. તો ક્રેડિટ કેટલી છે? 5 ક્રેડિટ છે, બરાબર. આની થિયરી માર્ક્સ કેટલા છે? એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશનમાં 70, પ્રોગ્રેસિવ એસેસમેન્ટ 30, જે મિડ સેમેસ્ટર છે
પ્રેક્ટિકલ માર્ક્સ. હવે હું તમને એક એક વાત બીજી સમજાવી દઉં કે COVID-19ની સિચ્યુએશન છે એટલે તમારે 20 અને 30 માર્ક્સ ઉપર વધારે ધ્યાન આપવાનું, એના બેઝ ઉપરથી તમારા આ આ માર્ક્સ કન્સિડર થશે બરાબર. નેક્સ્ટ એક્ઝામ લેવાય છે કે કેમ એ એ કોઈ હજી ખબર નથી, કોઈ જ ગાઈડલાઈન આવતી નથી બરાબર. કાલે શું થશે, કયો ન્યૂઝ આવશે એ કોઈને ખબર નથી અત્યારે હાલ. અને ગ્રાન્ડ ટોટલ કેટલું છે, 150 માર્ક્સનું બરાબર. તો આ પર્ટિક્યુલર ટૂલ એન્જિનિયરિંગની મેં તમને સ્કીમ બતાવી દીધી બરાબર. હવે આપણે સિમિલરલી એનો સિલેબસ જોઈ લઈએ. હવે સિલેબસ ઓકે, આ રીતનો સિલેબસ છે તમારો. કોર્સ કન્ટેન્ટ શું છે હવે જોઈ લો. યુનિટ વન શું છે, ટોટલ ઇન્ટ્રોડક્શન રહેશે. હવે એમાં કન્સેપ્ટ મિનિંગ ડેફિનેશન ઓફ ટૂલ, ટૂલ ડિઝાઇન એન્ડ ટૂલ એન્જિનિયરિંગ બરાબર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટૂલ, કોઈને ખબર છે ટૂલ શું છે? ટૂલ એટલે શું કહેવાય, ટૂલ, વોટ ઇઝ ટૂલ, એની વન બોલો. વેરી ગુડ વેરી ગુડ, એક્ઝેક્ટલી બરાબર. ટૂલ એન્જિનિયરિંગમાં બધા મશીન ટૂલ બી આવી શકે, જેમ કે લેથ મશીન, મિલિંગ મશીન, ડ્રિલિંગ મશીન. બધા કટિંગ ટૂલ આવી શકે, જેમ કે ફેસિંગ ટૂલ, ગ્રાઇન્ડિંગ ટૂલ બરાબર. બધા જ એરા ટૂલ આવી શકે. એની ટૂલની જ્યોમેટ્રી શું છે એ બધું આપણે મેન્યુફેક્ચરિંગ વનમાં આપણે સ્ટડી કર્યું, લેથ મશીનના સેક્શનમાં, મિલિંગ મશીનમાં, ડ્રિલિંગ મશીનમાં એ બધું સ્ટડી કર્યું બરાબર. એના ટૂલ ટાઈપ્સ આપણે ઇન્ટ્રોડક્શનમાં શું સ્ટડી કરવાનું, ટૂલ ટાઈપ્સ, એના ક્લાસિફિકેશન્સ શું છે, સિંગલ ટાઈપ કટિંગ ટૂલ, મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ, સોરી સિંગલ પોઈન્ટ અને મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલમાં કયા કયા કટિંગ ટૂલ્સ આવશે, લેથ મશીનમાં સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ યુઝ થાય બરાબર. જ્યારે ડ્રિલિંગ મશીનમાં ડ્રિલ બીટ હોય તો એ કયું હોય, એની મલ્ટી પોઈન્ટ હોય બરાબર. જેમ કે મિલિંગ કટર્સ હોય, મિલિંગ કટર્સ, તો મિલિંગ કટર્સને શું કહેવાય, મલ્ટી પોઈન્ટ મિલિંગ કટર્સ કહેવાય બરાબર છે. તો આ છે ટૂલ ટાઈપ્સ એન્ડ ક્લાસિફિકેશન્સ બરાબર. ટૂલ એન્જિનિયરિંગ ફંક્શન્સ ઇમ્પોર્ટન્ટ એન્હાન્સ પ્રોડક્ટિવિટી. હવે તમને પ્રોડક્ટિવિટી વર્ડ તો બહુ સારી રીતે ખબર છે બરાબર. પ્રોડક્ટિવિટી આપણે, હું તમને પ્રોડક્ટિવિટી પૂછું એટલે તમારા માઇન્ડમાં શું આવવું જોઈએ સીધું જ, વોટ ઇઝ પ્રોડક્ટિવિટી? હા, એની વન, યસ વેરી ગુડ, આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. પ્રોડક્ટિવિટી, પ્રોડક્ટિવિટી ઇઝ રિલેટેડ વિથ પ્રોડક્શન એફિશિયન્સી. એ પ્રોડક્શન એફિશિયન્સી રિલેટેડ ટર્મિનોલોજી છે. તો એને શું કહેવાય, આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. તો આપણે આઉટપુટમાં શું લઈશું, પ્રોડક્શન્સ બરાબર, કે નંબર ઓફ પ્રોડક્ટ આપણે ઇન્ડસ્ટ્રીઝમાં કેટલી જનરેટ કરી રહ્યા છે બરાબર. ડિવાઇડેડ બાય ઇનપુટ, કે મેન, મશીન્સ, મટીરિયલ, મની આપણે એની પાછળ કેટલી યુઝ કરી રહ્યા છે. તો દેટ ઇઝ પ્રોડક્ટિવિટી. તો એ આખો કો રિલેટેડ સબ્જેક્ટ છે. ટૂલ એન્જિનિયરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ આ બધા જ એકબીજાને કો રિલેટેડ છે બરાબર. પ્રોસેસ પ્લાનિંગ, ઓકે, આપણે પ્રોસેસ પ્લાનિંગ બનાવેલું હતું બરાબર. ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોસેસ પ્લાનિંગ ઇન ટૂલ એન્જિનિયરિંગ, એનું ઇમ્પોર્ટન્સ શું છે? તમે પ્રોસેસ પ્લાનિંગ બનાવતા આવડી ગયું બરાબર, પણ એનું ઇમ્પોર્ટન્સ શું રહ્યું? હું તમને પ્રોસેસ પ્લાનિંગની એક શીટ બતાવી દઉં. જો તમને ખબર હોય તો પ્રોસેસ પ્લાનિંગ આપણે બનાવેલું હતું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં. સપોઝ આપણે આ ઓબ્જેક્ટ છે બરાબર, લેથ મશીનનો, એની અંદર કયા કયા ઓપરેશન્સ આવે, તો પ્રોસેસ પ્લાન એનું આપણે આ રીતના બનાવેલું. બીજો પ્રેક્ટિકલ જો તમને યાદ હોય તો બરાબર, એક આ પ્રોસેસ પ્લાન કહેવાય. હવે જો તમે પ્રોસેસ પ્લાનમાં શું શું વસ્તુ આવે છે, હું તમને ઇન્ટ્રોડક્શનની સાથે સાથે બેઝિક કોન્સેપ્ટ પણ ક્લિયર કરાવતો જોયું કે વોટ ઇઝ પ્રોસેસ પ્લાનિંગ. બધી એક એક ટર્મિનોલોજી ક્લિયર થતી જશે બરાબર. પેરેલલમાં જોઈ જુઓ તમે, આ એક આ ફોર્મેટ છે પ્રોસેસ પ્લાનની. તો એમાં નેમ ઓફ કોમ્પોનન્ટ, કે કયા કોમ્પોનન્ટનું આપણે પ્રોસેસ પ્લાનિંગ બનાવવાનું છે, મટીરિયલ, રો મટીરિયલ સાઇઝ શું છે, એની ક્વોન્ટિટી, બેચ શું છે બરાબર, એ બધું જ અંદર છે. હવે આનું આપણે પ્રોસેસ પ્લાનિંગ બનાવવાનું છે. તો આ પાર્ટ્સ જે ઓબ્જેક્ટ છે, તો એ કેવો MS નો છે, એનું ફર્સ્ટ આપણે મટીરિયલ ડિસાઇડ કરીએ કે માઇલ સ્ટીલ. અને આ લેથ મશીનનો કોમ્પોનન્ટ છે, તો એના ઉપર કયા કયા ઓપરેશન્સ કેરીડ આઉટ થશે સિક્વન્સમાં, કે પહેલું ઓપરેશન કયું આવશે બરાબર. તો એની અંદર ડિટેલ ઓફ ઓપરેશન્સ હશે પ્રોસેસ પ્લાનિંગમાં, ઓકે. પછી કયા કયા મશીન ટૂલ યુઝ થશે, લેથ મશીન, મિલિંગ મશીન, ડ્રિલિંગ મશીન, વોટ એવર, પણ આમાં તો લેથ મશીન જ યુઝ થશે બરાબર. કયું કટિંગ ટૂલ, હોલ્ડિંગ ટૂલ અને મેઝરિંગ ટૂલ યુઝ થશે. તમને કટિંગ પેરામીટર્સ તો ખબર છે, કટિંગ સ્પીડ, ફીડ એન્ડ ડેપ્થ ઓફ કટ બરાબર. એનો પછી સેટિંગ ટાઈમ શું છે, ઓકે. સેટિંગ ટાઈમ મતલબ જોબને
टूल पोस्ट उपर माउंट करवानो टाइम दैट इज कॉल्ड सेटिंग टाइम बराबर। तो एना फेसिंग करवा माटे 3 मिनिट लागे छे। अने रियल ऑपरेशन टाइम के जारे तमे मशीन ने स्विच ऑन करो छो अने स्विच ऑफ करो छो तो एटला दरमियान जे मशीनिंग थाय छे तो ए रियल मशीनिंग टाइम। तो आ थई आ प्रोसेस प्लान। ठीक छे, तो आपणे इंडस्ट्रियल एंजीनियरिंग में ऑलरेडी तमे सारी रीते स्टडी करेलू छे। पाछा आपणे सिलेबस ऊपर आवी जईए तो आने प्रोसेस प्लान कहेवाय। तो एनु इम्पोर्टन्स टूल एंजीनियरिंग में शुं छे ए समझवानुं। तमे प्रोसेस प्लान भणी चूक्या इंडस्ट्रियल एंजीनियरिंग में, तमे प्रोसेस प्लान भणी चूक्या पण हवे एनु इम्पोर्टन्स समझवानुं छे बराबर। इकोनॉमी कंसेप्ट, मीनिंग, इम्पोर्टन्स, प्रिंसिपल, टूल एंजीनियरिंग बराबर। टूल एंजीनियरिंग विषय आपणे बधी माहिती डिटेल में डेप्थ में मेळवानी छे। सेकंड नंबर जो तमे तमारू चेप्टर नंबर 2 शू छे, कटिंग टूल्स एंड टूल होल्डर्स बराबर। हवे कटिंग टूल्स, टूल्स अने मशीन टूल आ त्रणे में डिफरन्स छे बराबर। मैं तमने जे आगळ डिस्कस करी ए प्रमाणे टूल्स एटले एमां मशीन टूलनो पण समावेश थाय। मशीन टूल ने आपणे लेथ मशीन कही सकीए, ड्रिलिंग मशीन कही सकीए। ज्यारे कटिंग टूल एटले शू के एनो कंईक चोक्कस एनो आकार होय बराबर। रीशार्पनिंग एने करवानुं होय, पछी एनी ज्योमेट्रिक चोक्कस होय जेना आधारे आपणे मटिरियलने कट करी सकीए छे बराबर। तो एने कहेवाय कटिंग टूल्स। तो कटिंग टूल्सनुं मटिरियल्स कया कया यूज थाय छे बराबर। मटिरियल्समां तमने खबर हशे पहेलुं स्टीलथी ज चालू थाय। एम એ કંઈ કાસ્ટ આયર્નનું ટૂલ તો બને નહીં બરાબર। કાસ્ટ આયર્ન એ ઓબ્જેક્ટ તરીકે વપરાય પણ કાસ્ટ આયર્નને આપણે ટૂલ તરીકે યુઝ ના કરી શકીએ કારણ કે મશીનિંગનો નિયમ છે કે કોઈપણ ઓબ્જેક્ટનું આપણે મશીનિંગ કરવાનું છે તો એ કટિંગ ટૂલ એના કરતાં હાર્ડ મટીરિયલ હોવું જોઈએ બરાબર। સ્ટ્રેન્થ, એની હાર્ડનેસ બરાબર, એની મટીરિયલ જે કેરેક્ટરિસ્ટિક છે, મિકેનિકલ પ્રોપર્ટીઝ બધી, તો એ બધી જ સ્ટ્રોંગ હોવી જોઈએ બરાબર। તો એ હાર્ડ મટીરિયલ હોવું જોઈએ, સ્ટ્રેન્થ મટીરિયલ, એની હાર્ડનેસ સારી હોવી જોઈએ, એની સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ બરાબર। ઠીક છે, તો એમાં કટિંગ ટૂલના મટીરિયલ્સ કયા કયા છે? તો કાર્બાઇડ કટર, ડાયમંડ ટીપ કટર્સ, ડાયમંડ્સનું બનેલું હોય, પછી કાર્બાઇડ મટીરિયલ્સ આવે, ઓકે, સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, લો કાર્બન સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ, એ બધા મટીરિયલના ટાઈપ્સ આવશે। એનું કમ્પોઝિશન શું છે? કમ્પોઝિશન મતલબ એની અંદર કાર્બન કન્ટેન્ટ કયા છે, ફેરસ મટીરિયલ કેટલું છે, ઓકે, મેગ્નેશિયમ કન્ટેન્ટ, આ એના પર્સન્ટેજ વાઇઝ ટંગસ્ટન કન્ટેન્ટ કેટલા છે, તો એનું કમ્પોઝિશન્સ કહેવાય। પ્રોપર્ટીઝ, પ્રોપર્ટીઝ તમને સારી રીતે ખબર છે, મિકેનિકલ પ્રોપર્ટીઝ શું હોઈ શકે એની, ઓકે, મિકેનિકલ, કેમિકલ પ્રોપર્ટીઝ, ઓકે, એરું કટિંગ ફ્લુઇડ સાથે રિએક્શન કરે છે કે કેમ, ફ્રિક્શન, કોરોઝન, એ બધી આની કેમિકલ પ્રોપર્ટીઝ કહેવાય। મિકેનિકલ પ્રોપર્ટીઝમાં કઈ કઈ પ્રોપર્ટી આવશે? તો સ્ટ્રેન્થ, ડક્ટિલિટી, પ્લાસ્ટિસિટી, ઇલાસ્ટિસિટી બરાબર, હાર્ડનેસ, એ બધી મિકેનિકલ પ્રોપર્ટી આવે। પછી ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝમાં કઈ કઈ પ્રોપર્ટી આવે? તો એ કન્ડક્ટિવ છે કે કેમ, એ બધી પ્રોપર્ટીઝ આવશે બરાબર। અને એની એપ્લિકેશન્સ, એની એપ્લિકેશન્સ એટલે એનો યુઝ શું છે એ, તો આ કટિંગ ટૂલ્સ બરાબર। હવે એના ટાઈપ્સ, તો કાર્બાઇડ ઇન્સર્ટ ટાઈપ્સ, આઈએસઓ ડેઝિગ્નેશન, એટલે આઈએસઓનો વર્ડ આપણને ખબર પડી ગઈ છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓફ ઓર્ગેનાઇઝેશન, એમાં એ બધા કટિંગ ટૂલના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરે। રીશાર્પનિંગ મેથડ્સ ઓફ ફોલોઈંગ કટિંગ ટૂલ, રીશાર્પનિંગ કોઈને ખબર છે શું થાય? વોટ ઇઝ રીશાર્પનિંગ? એની વન, હા, વેરી ગુડ। એકવાર જ્યારે કટિંગ ટૂલ આપણે યુઝ કરીએ છીએ બરાબર, કટિંગ, એક મિનિટ, આપણે કટિંગ ટૂલને યુઝ કરીએ છીએ પછી એની ધાર ઘસાઈ જાય છે, એ ધાર ઘસાઈને પછી એને રીશાર્પનિંગ કરવાની જરૂર પડે છે, ઓકે। તો એમાં જો આ હવે ટાઈપ્સ છે, ડ્રીલ આવે, સાઈડ ફેસ મિલિંગ કટર્સ બરાબર, મિલિંગ કટરના ટાઈપ્સ કયા છે? તો એના ઓપરેશન્સના આધારે બરાબર, સ્ટડર્ડ મિલિંગ, ગેંગ મિલિંગ, ફેસ મિલિંગ, સાઈડ મિલિંગ બરાબર। મેઇન ટાઈપ્સ કયા હતા? મેઇન ઓપરેશન્સ અપ મિલિંગ અને ડાઉન મિલિંગ, જો તમને ખબર હોય તો બરાબર। તો એ રીતના આ ટૂલ, કટિંગ ટૂલ્સ વિશે વાત કરવામાં આવેલી છે। તો એવી રીતના ટૂલ હોલ્ડિંગ, હવે ટૂલને પકડવા માટે ટૂલ હોલ્ડર્સ હોય બરાબર, જેમ કે ચક ઉપર સિંગલ પોઈન્ટ ટૂલને પકડવા માટે શું હોય? એના ઉપર ફિક્સચર રાખેલું હોય, ટૂલને પકડવા માટે ટૂલ પોસ્ટ હોય બરાબર, લેથ મશીન ઉપર, તો એ ટૂલ પોસ્ટને શું કહેવાય? ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ। એવી રીતના ડ્રિલ મશીનમાં શું હોય, અને સોરી, વર્ક હોલ્ડરમાં શું હોય? લેથ મશીનમાં વર્ક હોલ્ડિંગ ડિવાઇસ તરીકે ચક હોય, થ્રી જો ચક, ફોર જો ચક બરાબર, મેન ડ્રિલ, એ બધું આપણે ભણી ચૂક્યા છે ટૂલ હોલ્ડિંગ, ઓકે। એવી જ રીતના ટૂલ હોલ્ડિંગ માટે ડ્રિલિંગ મશીનમાં આપણે શું યુઝ કરીએ છીએ? તો સ્પિન્ડલ ને એ બધું। પછી મિલિંગ મશીનમાં શું યુઝ કરીએ છીએ? તો આર્બર। તો આ રીતના તમને બધું યાદ હોવું જોઈએ, તો એ બધાનું
થોડું રિપીટેટિવ હશે. થર્ડ ચેપ્ટર, થર્ડ ચેપ્ટર શેના રિલેટેડ છે? તો લોકેટિંગ અને ક્લેમ્પિંગ ડિવાઇસ. લોકેટિંગ અને ક્લેમ્પિંગ ડિવાઇસ એક આ થર્ડ ચેપ્ટર અને ફોર્થ ચેપ્ટર, બરાબર. થર્ડ અને ફોર્થ ચેપ્ટર જીગ અને ફિક્ચર્સ, આ મેઇન ટૂલ એન્જિનિયરિંગનું જે કહેવાય આખો પાયો, આખા સબ્જેક્ટનો પાયો જીગ્સ અને ફિક્ચર્સ, અને પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર પ્રેસ ટૂલ. આ બે મિક્સ ચેપ્ટર છે. જીગ અને ફિક્ચર્સ એ થર્ડ અને ફોર્થ કવર કરશે, થર્ડ અને ફોર્થ, બરાબર. જ્યારે ફિફ્થ અને સિક્સ્થ ચેપ્ટર એ પ્રેસ ટૂલ કવર કરશે, બરાબર. ડાઇઝ અને મોલ્ડ્સ એ બી પ્રેસ ટૂલનો જ પ્રકાર છે, બરાબર. પ્રેસ ટૂલનું જ એ છઠ્ઠા નંબરનું ચેપ્ટર જે છે એ પ્રેસ ટૂલનો જ ટાઈપ છે, બરાબર. તો હવે કોઈ મને કહેશે વોટ ઇઝ જીગ્સ અને ફિક્ચર્સ. જીગ કોને કહેવાય? તમે કંઈક નામ આપણેલું હશે આવું જીગ. જીગ, જીગ એટલે શું? વોટ ઇઝ જીગ એન્ડ ફિક્ચર્સ? કોઈ મને કહેશે જીગ અને ફિક્ચર્સ એટલે શું? ખબર હોય તો આ પાડો, ના ખબર હોય તો ના પાડો. હા, ઓકે ઓકે ઓકે. થોડું તમને ખબર છે, થોડું નહીં ખબર તો હું તમને સમજાવી દઉં એમાં વોટ ઇઝ જીગ અને ફિક્ચર્સ. હવે જીગ જે છે, જીગ એ મેઇનલી શેમાં યુઝ થાય છે? તો ડ્રિલિંગ મશીન ઉપર. ધ્યાન રાખ, જીગ છે એ મેઇનલી ડ્રિલિંગ મશીન ઉપર ઓપરેટ થાય છે, બરાબર, વર્કને હોલ્ડ કરવા માટે. જ્યારે ફિક્સચર જે છે એ લેથ મશીન પર પણ યુઝ થાય, મિલિંગ મશીન પર યુઝ થાય, શેપર મશીન પર યુઝ થાય, પ્લેનર મશીન પણ યુઝ થાય, બરાબર. તો એને ફિક્સચર કહેવાય, બરાબર. હવે જીગ એ ટોટલ ત્રણ વસ્તુ કરશે, ત્રણ વસ્તુ. તો પહેલી વસ્તુ કઈ કરશે? તો ફર્સ્ટ છે એ કટિંગ ટૂલને ગાઈડ કરશે, બરાબર, કટિંગ ટૂલને ગાઈડ કરશે. બીજા નંબરે વર્ક પીસને લોકેટ કરશે, ઓકે, વર્કપીસને લોકેટ કરશે. અને ત્રીજા નંબરે વર્કપીસને પકડી રાખશે, જકડી રાખશે અગેન્સ્ટ કટિંગ ફોર્સ, બરાબર. તો આ જીગનું ફંક્શન છે. શું કરશે? પહેલા નંબરનું કટિંગ ટૂલને ગાઈડ કરશે, બીજા નંબરે વર્કપીસને લોકેટ કરશે, લોકેટ ધ વર્કપીસ, અને ત્રીજા નંબરે ક્લેમ્પ ધ વર્કપીસ, બરાબર, ક્લેમ્પ ધ વર્કપીસ. હવે આ જીગ અને ફિક્ચર્સની રિક્વાયરમેન્ટ કેમ ઊભી થઈ? કે આપણે જ્યારે કોઈ પણ 50 પ્રોડક્ટ, સેમ 50 પ્રોડક્ટ બનાવવાની હોય તો આપણે એની અંદર હોલ પાડવાનું છે, બરાબર. સમ આપણે તમને જીગ અને ફિક્ચરનું સિમ્પલ ઉદાહરણ આપું, જીગની ડિઝાઇન કેમ કરવામાં આવી. તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ પાર્ટ્સમાં હોલ પાડવું હોય તો એ હોલ પાડવા માટે તમારે કેટલી પ્રક્રિયા કરવી પડે? સેન્ટરમાં, એક્ઝેક્ટ સેન્ટરમાં હોલ પાડવું હોય તો એક તો તમારે લાઇન દોરવી પડે જોબ ઉપર, એની સેન્ટર માર્કિંગ પ્રક્રિયા કરવી પડે, અને પછી એનો માપ લેવા પડે કે ભાઈ અહીંયા સેન્ટર છે, ત્યાં આગળ એના પંચિંગની પ્રક્રિયા કરવી પડે કે અહીંયા ડ્રિલ મશીન અહીંયા ડાયરેક્ટ હોલ પાડવી જરૂરી છે. 1 mm નો ડિફરન્સ પણ નહીં ચાલે, બરાબર, અધરવાઇઝ એ પ્રોજેક્ટ રિજેક્ટ થશે. તો આટલી બધી પ્રક્રિયા, ધારો કે માસ પ્રોડક્શન થતું હોય, જ્યારે 20,000 પ્રોડક્ટ સેમ બનાવવાની છે હોલ પાડવાની, તો એ માસ પ્રોડક્શનમાં આ ટાઈમ ઘટાડવા માટે જે માપવાની અને સેન્ટર અને પંચિંગની જે ક્રિયા કરીએ છીએ એ ઘટાડવા માટે, મતલબ માસ પ્રોડક્શન જ્યાં થતું હોય ત્યાં આગળ આપણે જીગની ડિઝાઇન કરીએ છીએ. જીગ એક એવી વસ્તુ છે, જીગ એક એવું ટૂલ છે કે જેની અંદર ડાયરેક્ટલી આપણે ઓબ્જેક્ટ મૂકી દઈએ છીએ, આપણો વર્કપીસ, અને એને સીધું જ ડ્રિલિંગ મશીન ઉપર માઉન્ટ કરી દઈએ છીએ. તો તરત જ ડ્રિલ મશીન એના જે ડિઝાઇન પ્રમાણે, એની ડિઝાઇન પ્રમાણે એ જ્યાં હોલ પાડવાનો હશે ને ત્યાં આગળ હોલ પડી જશે, ડાયરેક્ટ જ સીધું ડ્રિલ મશીનથી તમારે હોલ પાડી દેવાનો. તો આ મેઇન જીગનું ફન, જે મેઇન રિક્વાયરમેન્ટ એની ઊભી થઈ, એનો હેતુ તો કે માસ પ્રોડક્શનમાં એ જરૂરી છે, બરાબર. જીગ અને ફિક્સર્સ એ શેના માટે જરૂરી છે? માસ પ્રોડક્શન માટે, કે જ્યાં આગળ 20,000 થી 50,000 બધું વધારે પ્રોડક્ટ બનતી હોય ત્યાં આગળ એ માસ પ્રોડક્શનમાં જીગની ડિઝાઇન કરવામાં આવે છે. જીગ મેઇન ત્રણ વસ્તુ કરે છે. હું ફરી ત્રીજી વાર રિપીટ કરું છું, ગાઈડ ધ કટિંગ ટૂલ, મતલબ કટિંગ ટૂલ ડ્રિલિંગ મશીનમાં કયું હશે? ડ્રિલ બીટ હશે, એને ગાઈડ કરે. બીજી વસ્તુ છે લોકેટ ધ વર્કપીસ, અને ત્રીજી વસ્તુ છે ક્લેમ્પ ધ વર્કપીસ.
बराबर, क्लेम द वर्क पीस बराबर। त्रण वस्तु जीग जीग करे जयरे फिक्सचर शू करे, फिक्सचर्स ये ड्रिलिंग मशीन पर यूज थतु नहीं, फिक्सचर ये लेथ मशीन पर यूज थाय। हाँ वेरी गुड, बराबर। वर्कपीस ने होल्ड करे अने खाली लोकेट करे, बराबर। लोकेट द वर्कपीस अने होल्ड करे। कटिंग टूलनो फोर्स जे आवे, कटिंग जारे मिलिंग कटर फरती हुए तारे एनो फोर्स केटलो बधो हुए, तो एना अगेन्स्ट में ये पकड़ी राखे। तमने सीम्पल में सीम्पल उदाहरण आपूँ फिक्सरनू, तो जारे तमे वर्कशॉप टेक्नोलॉजी तमारो हतो, वर्कशॉप टेक्नोलॉजी तो जे वाइस ऊपर तमे जॉब माउंट करता था, देट इज कॉल्ड फिक्सचर, बराबर। एने आपणे एक फिक्सचर तरीके लई शकीए। तो आवा मशीन वाइस ए मिलिंग मशीन पर पण यूज थाय छे, सॉरी सेपर मशीन पर पण यूज थाय छे, प्लेनर अने स्लॉटर मशीन पर पण यूज थाय छे, अने एज वेल एज ग्राइंडिंग मशीन पर यूज थाय छे, कि जे कटिंग फोर्स आवे छे, बहु हाई कटिंग फोर्स आवे हाई आरपीएम, तो ये त्यारे जॉब ने लोकेट करे छे, अने लोकेटनी साथे साथे वर्कपीसने पण क्लैम्प करे छे, पकड़ी राखे छे। ओके, तो हवे तमने बेसिक खबर पड़ी गई छे कि फिक्सर शू करे, बराबर। तो एना आधारे जे अंदर लोकेटिंग अने क्लैम्पिंग डिवाइस स्टडी करवानी छे, बराबर। लोकेशन जो कंसेप्ट एंड मीनिंग डेफिनेशन, लोकेशन अने क्लैम्पिंग शू छे ये आपणे हवे अत्यारे स्टडी नहीं करूँ, बराबर। लोकेटिंग एंड क्लैम्पिंग प्रिंसिपल, डिग्री ऑफ फ्रीडम शू कहेवाय, बराबर। डिग्री ऑफ फ्रीडम एनू तमने सीम्पल उदाहरण आपूँ, सीम्पल में सीम्पल, तो सपोज આ એક બોલપેનનું બોક્સ છે, બરાબર। એક આપણો આરો ઓબ્જેક્ટ છે માની લો, તો એ ઓબ્જેક્ટની ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી કહેવાય? તો આ એક્સ અક્સિસમાં બે મુમેન્ટ ડિગ્રી ઓફ ફ્રીડમ, બરાબર, વાય અક્સિસમાં ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાય, અને ઝેડ અક્સિસમાં, બરાબર, ઝેડ અક્સિસ, તો એક્સ વાય વર્ટિકલ વાય અક્સિસ અને ઝેડ અક્સિસ, બરાબર, ત્રણ એક્સિસમાં ડિગ્રી ઓફ ફ્રીડમ, એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ, બરાબર। તો આ છ ડિગ્રી ઓફ ફ્રીડમ થઈ, એવી રીતના રોટેશનલી એક્સ એક્સિસમાં રોટેશનલી, બરાબર, વાય એક્સિસમાં રોટેશનલી અને ઝેડ એક્સિસમાં રોટેશનલી, ઝેડ એક્સિસમાં રોટેશનલી, તો છ અને છ કેટલી થઈ ડિગ્રી ઓફ ફ્રીડમ? ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ 12 થઈ। એ 12 ડિગ્રી ઓફ ફ્રીડમને આપણે જોબની 12 ડિગ્રી ઓફ ફ્રીડમને રિસ્ટ્રિક્ટ કરી નાખીએ, એને મૂવ કરતો બંધ કરી દઈએ, તો એને આપણે એને લોકેશન કર્યું કહેવાય, 3-2-1 લોકેશન પ્રિન્સિપલ આપણે ભણવાનો છે, બરાબર। હજી આપણે વધારે હવે ડિસ્કશન નથી કરવી, ઓકે। તો લોકેટર્સ, ટાઈપ્સ ઓફ લોકેટર્સ સ્ટડી કરવાના છે, એના પછી આપણે સ્ટડી કરવાના છે ટાઈપ્સ ઓફ ક્લેમ્પિંગ ડિવાઇસ સ્ટડી કરવાની છે, એની અંદર ફૂલ પ્રૂફિંગના કન્સેપ્ટ શું છે, ઓકે। એના પછી જીગ અને ફિક્ચર્સ, મેં તમને કન્સેપ્ટ મિનિંગ ડિફરન્સ આ ત્રણે ત્રણ વસ્તુ અત્યારે જ સમજાવી દીધી છે, જે આપણે આ છે ને કન્સેપ્ટ મિનિંગ ડિફરન્સ અને એના બેનિફિટ શું છે, તો માસ પ્રોડક્શન એ આ આ બધી વસ્તુ મેં તમને સમજાવી દીધી છે, ઓકે। એના ટાઈપ્સ કયા કયા છે, જેમ કે સેન્ડવિચ ટાઈપ જીગ્સ, ડ્રિલિંગ જીગમાં કયા કયા ટાઈપ આવશે, એંગલ પ્લેટ જીગ આવશે, સિમ્પલ જીગ, ચેનલ ટાઈપ જીગ, બરાબર, જેટલા મને અત્યારે યાદ છે એટલા હું તમને કહેતો રહું છું, ચેનલ ટાઈપ જીગ, એ બધા જ તમારે ડિઝાઇન કરવાના, એની ડિઝાઇન આપણે શીખવાની છે અહીંયા, ઓકે। એમાં તમારે પ્રેક્ટિકલ્સમાં શીટ્સ દોરવાની આવશે, ઓકે। તો અહીંયા જીગના પ્રકાર હશે, એના વર્કિંગ પ્રિન્સિપલ્સ હશે, જુદા જુદા આપણે જીગની ચર્ચા કરીશું અને ફિક્ચર્સ પણ, બરાબર। એવી જ રીતના હવે પ્રેસ ટૂલ છે, વોટ ઇઝ પ્રેસ ટૂલ, પ્રેસ ટૂલ્સ એમાં યુઝ થાય, કોઈ મને કહેશે? એની વન આપણ શું કરે? બસ, તો આ મેઇન સિમ્પલ ફંક્શન છે પ્રેસ ટૂલનું, પ્રેસ ટૂલનું સિમ્પલ ફંક્શન શું છે કે તમારો ઓબ્જેક્ટ આ રહ્યો છે, બરાબર, તમારો ધારો કે કાગળ એરો ઓબ્જેક્ટ હોય તો એની અંદર હોલ પાડવાનું હોય, એવું જરૂરી નથી કે હોલ એ સર્ક્યુલર જ હોવું જોઈએ, બરાબર, હોલ એ સ્ક્વેર ટાઈપ હોય, લંબચોરસ હોય, નોચ ટાઈપ હોય, બસ એ મેઇન ફંક્શન એ પ્રેસ ટૂલનું કે હોલ પાડવું, બરાબર। મેઇન ફંક્શન શું છે પ્રેસ ટૂલનું? અંદર હોલ પાડવું, એના મેઇન એલિમેન્ટમાં સમાવેશ થાય છે ડાઈ અને પંચ, બરાબર, એની પણ પ્રેસ ટૂલને આપણે ડિઝાઇન શીખીશું। આ ટોટલી જે પ્રેસ ટૂલ છે ને, ટોટલ પ્રેસ ટૂલ એ આપણે જે તમારે એક્સ ડિવિઝનમાં મારે લેવાનું છે પ્રેસ ટૂલ, અને એમાં તમને હું એક ઇન્સ્ટ્રક્શન આપી દઉં કે તમે ચોપડો એક સારો અને કેલ્ક્યુલેટર એ તમે વસાવી દેજો, બરાબર, આપણે પેરેલલમાં એક્ઝામ્પલ ગણવાના છે આમાં, અને એ પૂછાય છે, બરાબર, એક્ઝામમાં,
પ્રેસ ટૂલની ડિઝાઇન જો અત્યારથી તમે પ્રિપેર કરેલી હશે તો તમને પાછળથી બી કરતાં કોઈ વાંધો નહીં આવે. એની થિયરીમાં આ બધાનો સમાવેશ થાય છે કે પ્રેસ વર્કિંગ પ્રોસેસ કે કયા કયા ઓપરેશન્સ આવે છે. નોચિંગ, બ્લેન્કિંગ ઓપરેશન, બરાબર, પંચિંગ ઓપરેશન. કોઈ મને કહેશે બ્લેન્કિંગ અને પંચિંગ ઓપરેશનમાં શું ડિફરન્સ છે? બંને બંને હોલ પાડવાની જ પ્રોસેસ છે. હા બરાબર, તમને સિમ્પલ હું એનો ડિફરન્સ બતાવી દઉં કે આ પેજ છે ને, ઓકે, હું તમને એમનું સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં કે આ પેજમાં આપણે હોલ પાડીએ છીએ ને, બરાબર. તો પંચિંગ ઓપરેશનમાં કેવું હોય, પંચિંગ ઓપરેશનમાં કે આપણું પેજ એ પ્રોડક્ટ છે, બરાબર. જ્યારે જે હોલ પડે છે ને નીચે, જે હોલ પડીને જે પેલા કાણા નીચે નહીં પડતા ગોળ ગોળ, એ વેસ્ટ મટીરિયલ છે, તો એને કહેવાય પંચિંગ ઓપરેશન. જ્યારે બ્લેન્કિંગ ઓપરેશનમાં કેવું હોય કે એ જે બ્લેન્ક પડે છે ને, જે હોલમાંથી જે 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 ટપકા ટપકા જે આ પંચમાં સ્ટોર થાય છે, બરાબર, એ આપણી પ્રોડક્ટ કહેવાય, જે તો એને કહેવાય બ્લેન્કિંગ ઓપરેશન, બરાબર. બંનેથી બંને સેમ ઓપરેશન છે. બ્લેન્કિંગ અને પંચિંગ આપણે બંનેથી બંને સેમ જ ઓપરેશન છે, પણ ડિફરન્સ ખાલી એટલો છે કે બ્લેન્કિંગ ઓપરેશનમાં જે બ્લેન્ક પડે છે ને એ આપણી પ્રોડક્ટ કહેવાય, જ્યારે પંચિંગ ઓપરેશનમાં આપણી શીટ મેટલ જે છે એ આપણી પ્રોડક્ટ કહેવાય, બરાબર. તો એક યાદ રાખવાનું. તો આ બધા એમાં વર્કિંગ ઓપરેશન્સ જુદા જુદા આવશે. નોચિંગ, પછી ડ્રોઈંગ, ઓકે, એ બધા જ ઓપરેશન આવશે. પ્રેસ ટૂલ, હવે પ્રેસ ટૂલ્સના ટાઈપ્સ હશે, એનું વર્કિંગ, એના કોમ્પોનન્ટ શું છે. તો મેં જેમ કીધું મેઇન કોમ્પોનન્ટ તમારા કયા છે, મેઇન કોમ્પોનન્ટ તો ડાઈ અને પંચ. પછી એની અંદર એનો બેઝ આવશે, બેડ આવે, બોલસ્ટર પ્લેટ આવશે, બરાબર. એની અંદર ઉપર પંચ આવે, પંચ હોલ્ડર આવે, એ બધું આપણે ડિટેલમાં વિઝ્યુઅલી આપણે ડિસ્કસ કરીશું. અત્યારે એનો ડિસ્કસ નથી કરો. હવે નેક્સ્ટ છે કન્સેપ્ટ, મિનિંગ, ડેફિનેશન્સ એન્ડ કેલ્ક્યુલેશન ઓફ પ્રેસ ટનેજ એન્ડ સર્ટાઇટ ઓફ પ્રેસ. આવ્યું ને, કેલ્ક્યુલેશન ઓફ પ્રેસ ટનેજ એન્ડ સર્ટાઇટ, બરાબર. એમાં કેલ્ક્યુલેટર તૈયાર રાખજો, હું ગમે ત્યારે એ ચાલુ કરી દઈશ ઓપરેશન્સ, એ કેલ્ક્યુલેશન કરવાના, બરાબર. શીયર એક્શન્સ, ડાય કટિંગ, આ બધું જ થિયરી છે, બરાબર. પ્રેસ ટૂલને લગતી આ બધી થિયરી છે. પછી સ્ક્રેપ સ્ટ્રીપ લેઆઉટ, એ બી છે. ટાઇપ્સ, વર્કિંગ એન્ડ એપ્લિકેશન, સ્ટોક સ્ટોપ, પાયલટ, સ્ટ્રીપર્સ, આ બધું જ તમારે શીખવાનું છે, બરાબર. કટિંગ ડાઇઝ, ટાઇપ્સ એન્ડ એપ્લિકેશન્સ, ઓકે, આ બધું જ તમારે ડિઝાઇનિંગમાં શીખ, ઓકે. એવી રીતના ડાઈ એન્ડ મોલ્ડિંગ્સ, ડાઈ અને બેન્ડિંગ ડાઈ આવશે, ડ્રોઈંગ ડાઇઝ, આ બધું ડાઈ અને મોલ્ડ્સ એના ઉપર છે. એટલે ઇટ્સ અ પાર્ટ ઓફ પ્રેસ ટૂલ, બરાબર. કઈ કઈ ડાઈ છે તો એના ટાઈપ્સ કયા છે, પાર્ટ્સ એન્ડ ફંક્શન ઓફ બેન્ડિંગ ડાઈ, ડેફિનેશન્સ, કેલ્ક્યુલેશન્સ, ફેક્ટર અફેક્ટિંગ બેન્ડ રેડિયાઈ, બેન્ડ અલાઉન્સ, સ્પ્રિંગ બેક, મેથડ્સ ટુ કમ્પ્યુટ બેન્ડિંગ પ્રેશર, ટાઈપ્સ, સ્કેચ, વર્કિંગ, એપ્લિકેશન ઓફ બેન્ડિંગ ડાઈસ, બરાબર. ટોટલ ત્રણ પ્રકારની ડાઈ સ્ટડી કરવાની આવશે આમાં, બરાબર. સિમ્પલ ડાઈ, કમ્પાઉન્ડ ડાઈ અને કોમ્બિનેશન્સ ડાઈ, કોમ્બિનેશન ઓફ ઓપરેશન્સ ડાઈ, બરાબર. એ બધું આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું, બરાબર. તમારે બુક એસ પર જે આપણે ડિસ્કસ કરીએ છીએ, અતુલ પ્રકાશન, એ લઈ લેવાની રહેશે, ઓકે. હવે તમારે પ્રેક્ટિકલ્સ, ટોટલ પ્રેક્ટિકલ કેટલા આવશે એ જોઈ લઈએ. તો પ્રેક્ટિકલ વન એઝ ઇટ ઇઝ પ્રિપેરેટરી એક્ટિવિટી, બરાબર. તો પ્રિપેરેટરી એક્ટિવિટીમાં ડેમોન્સ્ટ્રેશન મોડલ્સ ઓફ એક્ચ્યુઅલ જીગ્સ, ફિક્ચર્સ, પ્રોગ્રેસિવ કટિંગ ડાઇઝ, એ બધો આપણે અંદર સમાવેશ કર્યો છે. લિમિટ્સ, ફિટ્સ, ટોલરન્સ કોને કહેવાય, એ બધું છે અંદર. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સમાં ડેઝિગ્નેશન શું છે ટૂલના અને ટૂલ મટીરિયલ્સના, એ આપણે બેઝિક ડિસ્કશન કરીશું. એટલે મતલબ ટોટલી થિયરી ટાઈપ છે. સેકન્ડ નંબરનો છે કટિંગ ટૂલ રીશાર્પનિંગ. તો એમાં બધા જુદી જુદી જિયોમેટ્રીઝ અને નોમેનક્લેચર દોરવાના થશે. જેમ કે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનું નોમેનક્લેચર શું છે, ડ્રીલનું નોમેનક્લેચર, બરાબર, મિલિંગ કટર્સનું નોમેનક્લેચર શું છે, એ બધું આપણે આવશે અંદર. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ જે ત્રીજા ચોથાથી, ત્રીજો ચોથો અને પાંચમો પ્રેક્ટિકલથી ચાલુ થાય છે. તો એમાં મેઇન આપણે ડિઝાઇન કરવાની છે. તો દરેક જણાએ શીટ વર્ક કરવાનું છે, ઓકે. બીઈડી અને એમડી અને ડીએમઈ, એના પછી આ એક શીટ વર્કનું આવે છે, જેમાં તમારે ટોટલ ત્રણ શીટ દોરવાની છે. એક ડિઝાઇન ઓફ ફિક્સચર્સની, એક ડિઝાઇન ઓફ જીગની અને ડિઝાઇન ઓફ પ્રોગ્રેસિવ ડાઈ અને પંચ. એ હું તમને બધું પેરેલલમાં આપણે લેબ અને લેક્ચરમાં એ પેરેલલમાં ચાલ્યા કરશે, ઓકે. તો આ ત્રણ પ્રેક્ટિકલ્સ એવા છે કે જેમાં તમારે શીટ વર્ક કરવું પડશે અને પેરેલલમાં
जो तमे इंटरेस्टेड हो तो पेरेलल में मिनी प्रोजेक्ट तरीके कोई एक नानो जीगनी आपणे मॉडल बनावीशु, जे अहींया अत्यारे रेडी ज पड्या छे मॉडल। ए हूँ तमने एमने विडियोना स्वरूपमां जो पॉसिबल हशे, मारी पासे टाइम हशे तो एनू एक विडियो बनाईने जीग अने फिक्चर्सनो तमने बतावीश। ओके, तो हवे तमने डिजाइन ऑफ जीग में भी खबर पड़ी गई है अत्यारे प्राइमरी लेवल पर, अने डिजाइन ऑफ फिक्चर्स में भी खबर पड़ी गई है। डिजाइन ऑफ जीग अने डिजाइन ऑफ फिक्चर्स में शूँ आवशे, एना टोटली जे कम्पोनंट हो कम्पोनंट ने केवी रीतना डिजाइन करवाना, ड्रॉइंग अने डिजाइन बराबर बोथ आर सेम, बंने में जे आपणे ड्रॉइंग ज करीए छे, पण ड्रॉइंग एटले खाली दोरवू थाय, ज्यारे डिजाइन एटले एमां स्ट्रेन्थ स्ट्रेस एनालिसिस थर्मल एनालिसिस करीने एनी जे पार्टनू आपणे ड्रॉइंग करीए केटला एमएम हशे एने कहेवाय डिजाइन, बराबर। जे तमे डिजाइन ऑफ मशीन एलिमेंटमां सारी रीते समझ्या हशो डिजाइन एटले शू। એટલે આ ડિઝાઇન વર્બ જે વર્ડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। કોઈપણ વસ્તુની ડિઝાઇન કરવું એટલે માત્ર એના ડાયમેન્શન્સ નક્કી કરવાની, પણ એનામાં સ્ટ્રેસ એનાલિસિસ થર્મલ એનાલિસિસ એની સ્ટ્રેન્થ એની વીકનેસ એ બધું જ કન્સિડર કર્યા પછી જે આપણે પાર્ટ્સના ડાયમેન્શન નક્કી કરીએ છીએ એને કહેવાય ડિઝાઇન, બરાબર। તો હોપ યુ આર અન્ડરસ્ટેન્ડ। એના પછી આવશે પ્રેસ ટૂલની ડિઝાઇન, એમાં પંચ અને ડાયની ડિઝાઇન કેવી રીતના કરવી એ તમને હું બધું જ આગળના સેશન્સમાં ડિસ્કસ કરીશું, બરાબર। જો એમાં શું છે, ડ્રો ધ કોમ્પોનન્ટ, ડ્રો ધ સ્ક્રેપ સ્ટ્રીપ લેઆઉટ, ઓકે, ડ્રો કેલ્ક્યુલેટ ધ ટનેજ એન્ડ સેન્ટર ઓફ પ્રેશર, તમને સેન્ટર ઓફ ગ્રેવિટી તમે MOSમાં ભણ્યા હશો, મિકેનિક્સ ઓફ સોલિડ અથવા તો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ એવો સબ્જેક્ટ આવતો હશે, એમાં તમે સેન્ટર ઓફ ગ્રેવિટી સ્ટડી કરી હશે, એના જેવું જ સેન્ટર ઓફ પ્રેશર છે, બરાબર। એટલે હાલ હું તમને કહી દઉં છું કે બે કે ત્રણ થિયરી સેશન્સ ચાલશે, એના પછી આવનારા બધા જ લેક્ચર જે છે સિક્સ સેમેસ્ટરમાં એમાં આપણે આ બધું જ સ્ટડી કરીશું કે સ્ક્રેપ સ્ટ્રીપ લેઆઉટ કેવી રીતના કેલ્ક્યુલેશન થશે, કોમ્પોનન્ટને કેવી રીતના ડિઝાઇન કરવાના ડાઈ અને પંચના, ટનેજ કેપેસિટી, સેન્ટર ઓફ પ્રેશર કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાનું, એ બધું જ, પછી ડાયમેન્શન્સ નક્કી કરવા, તો આ ટોટલ પાંચ વસ્તુ જે છે, બરાબર, પાંચ વસ્તુ મતલબ પંચ અને ડાયની ડિઝાઇન, એટલે ટોટલ પાંચ વસ્તુ થશે આના સાથે, એ તમે ધ્યાનથી જો સમજશો તો સાવ ઇઝી છે, અધરવાઇઝ તમને બહુ ડિફિકલ્ટ પડશે। મેં મારા જે નોટ્સમાં સારી રીતે તમને સમજાવવાનો હું પ્રયત્ન કર્યો છે, એ મારી નોટ્સ પણ તમને હું શેર કરીશ બધા જોડે, બરાબર, PDFના ફોર્મમાં। તો પહેલાં તમે લેક્ચરમાં સાંભળજો, એ પછી હું તમને એ નોટ્સ બધી શેર કરી દઈશ, ઓકે। એના ડાઈ બ્લોકના ડ્રોઈંગ્સ કેવી રીતના કરવા એ બધું જ આપણે આપણે પ્રેસ ટૂલના ચેપ્ટરમાં શીખવાનું છે, બરાબર। હવે કોઈ ડિફિકલ્ટી હોય તો પૂછો,